હેલો ગુજરાતી મિત્રો, મિત્રો હું તમારા માટે એક બહેતરીન મસ્તની એવી ટ્રીક લઈને આવ્યો છું જેનાથી તમને બહુ મોટો ફાયદો થશે. જી હા મિત્રો, તમારો મોબાઈલ ગમે ત્યાં ખોવાઈ ગયો હોય અથવા ગમે ત્યાં ભૂલથી મુકાઈ ગયો હોય, જી હા મિત્રો, તો તમે તેને ગોતી શકો છો. એ પણ મિત્રો, તમારો મોબાઈલ સાયલેન્ટમાં હોવા છતાં પણ તમે તેને ગોતી શકો છો. જી હા મિત્રો, ઘણી ફેર મુશ્કેલી એ બનતી હોય છે કે આપણો મોબાઈલ ગમે તે સાયલેન્ટમાં હોય છે અને આપણે તેને ગોતવામાં બહુ મુશ્કેલી પડી શકે છે. જ્યાં મિત્રો, તો બસ તમારે કાંઈ નથી કરવાનું. જે હું તમને અહીં ટ્રીક બતાવવા જઈ રહ્યો છું તે પૂરેપૂરી જુઓ. જ્યાં મિત્રો, તમારો મોબાઈલ ગમે એવો સાયલેન્ટમાં હોય, વાઇબ્રેટમાં હોય, તમને ખબર ન પડતી હોય કે તમારો મોબાઈલ ક્યાં મુકાઈ ગયો છે, ભૂલાઈ ગયો છે અથવા ચોરી થઈ ગયો છે, તો મોબાઈલ કેવી રીતે ગોતવો. જ્યાં મિત્રો, તો આ વિડીયો અને આ ટ્રીક પૂરેપૂરી જુઓ. તો ચલો મિત્રો, હું આજના આ વિડીયોમાં તમને બતાવું કે તમારો મોબાઈલ સાયલેન્ટમાં હોવા છતાં તમે તમારો મોબાઈલ કેવી રીતે ગોતી શકો છો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે હજી સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યું તો અહીંયા લાઈક કરો, અને જો તમે હજી સુધી અમારી ચેનલને ટેક ગુજરાત SB ને સબસ્ક્રાઈબ ન કર્યું તો આ બટન, લાલ બટનને દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલા આ ઘંટાને પણ દબાવી દો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન બધાની પહેલા જોવા મળે. તો મિત્રો, તમારે સૌ પ્રથમ તો તમારા મોબાઈલમાં જે ક્રોમ બ્રાઉઝર છે તેને ઓપન કરી દેવાનું છે. એટલે કે મિત્રો, તમારે બીજો એન્ડ્રોઈડ ફોન લેવાનો છે તેમાં તમારો ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. તો મિત્રો, તમને હું તમને અહીંયા એક વેબસાઇટ આપીશ જેનાથી તમે અહીં તમારો મોબાઈલ સાયલેન્ટમાં હોવા છતાં પણ તમે તેનામાં રિંગ વગાડી શકો છો અને તે મોબાઈલ આસાનીથી ગોતી શકો છો. તો મિત્રો, આ વેબસાઇટનું નામ છે www.google.com/android. જી હા મિત્રો, આ ગૂગલની તરફથી જ છે. તો આની વેબસાઇટની લિંક નીચે આપેલી છે. વધુ માહિતી માટે તમે અહીંથી નીચે લિંક પર ક્લિક કરીને આખે આખો આર્ટિકલ વાંચી શકો છો કે તમે તમારો મોબાઈલ કેવી રીતે ગોતી શકો છો. તો મિત્રો, તમારે તેના ઉપર ક્લિક કરી દેવાની છે. આના પર ક્લિક કર્યા પછી તમારે અહીં તમારા મોબાઈલમાં જે જીમેલ ID નાખી છે તેનાથી તમારે આ વેબસાઇટમાં લોગિન કરવાનું રહેશે. જી હા મિત્રો, તો તમારે આ વેબસાઇટમાં લોગિન કરી લીધા પછી તમારે આ રીતનું કંઈક દેખાશે. તો તમારે અહીં સ્વીકારો અથવા અલાવ ઉપર ક્લિક કરી દેવાનું છે. જી હા મિત્રો, તો તમારે હવે તમે જોઈ શકો છો કે અહીંયા પૂરેપૂરું લોકેશન આવી ગયું છે, મારી પાસે કયો મોબાઈલ છે, તેમાં કયું સિમ કાર્ડ છે, તેમાં કેટલી ટકા બેટરી ચાર્જિંગ છે. તો મિત્રો, તમે અહીંથી તમે જોઈ શકો છો, ટ્રેસ પણ કરી શકો છો કે તમારો મોબાઈલ કઈ જગ્યાએ અત્યારે હાજર છે. તો તમે અહીંથી ઉપરથી ટ્રેસ કરી શકો છો. અને મિત્રો, જો તમારો મોબાઈલ સાયલેન્ટ છે તો પણ તમારે જો તેમાં રિંગ વગાડવી હોય તો તમારે શું કરવાનું? તો મિત્રો, તમે નીચેની જોઈ શકો છો કે પ્લે અવાજ. જી હા મિત્રો, તો તમારે પ્લે અવાજ ઉપર ક્લિક કરી દેવાની છે. મિત્રો, હું અહીં ક્લિક નહીં કરું એટલે તે ઓટોમેટિક તમારો મોબાઈલ સાયલેન્ટ હોવા છતાં પણ તમારો મોબાઈલ વાગવા લાગશે. જી હા મિત્રો, છે ને બહેતરીન ટ્રીક. તમારો મોબાઈલ ગમે એવો સાયલેન્ટ હોય તો પણ વાગવા લાગશે, જેમ કે પ્લે અવાજ ઉપર લખેલું હશે તેના ઉપર ક્લિક કરી દેવાની છે, એટલે તમારો મોબાઈલ સાયલેન્ટ હોવા છતાં પણ વાગવા લાગશે. તો મિત્રો, આસાનીથી તમારો મોબાઈલ અહીંથી ગોતી શકો છો અને તમારો મોબાઈલ સાયલેન્ટ હોવા છતાં પણ તમે અહીંથી રિંગ વગાડી શકો છો. જી હા મિત્રો, જો તમારે વધુ માહિતી જોઈતી નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને વધુ માહિતી તમે અહીંથી રહી શકો છો. તો મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે સાયલેન્ટ મોબાઈલ હોય તો કેવી રીતે ગોતી શકે છે. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે.